फ्रेंड्स, गुड मॉर्निंग, हाउ आर यू? फाइन, ओके। तो हवे आपणे आपणो लेक्चर स्टार्ट करिए। ओके, हवे गई वखते लेक्चरमां आपणे टेक्स्ट बुकनी अंदर जे लिटल स्टेप 7, 8, 9 हतुं ई आपणे पूरुं कर्युं। ओके, पछी आपणे वर्कबुकमां लेवानुं कीधुं हतुं ने आपणे के हवे आपणे वर्कबुक लईशुं। ओके, 7, 8, 9 बराबर। हवे आपणे 7, 8, 9 वर्कबुकमां लेवानुं छे। 4, 5, 6, 1, 2, 3 ई आपणे पूरा करी लीधा। नेक्स्ट लेक्चरमां 7, 8, 9 हतुं। ओके, आपणे वर्कबुकमां 7, 8, 9 સ્ટાર્ટ કરીએ। ઓકે, તો એમાં શું છે તો ચાલો જોઈએ। ક્વેશ્ચન 1, પ્રશ્ન વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો। બરાબર, આ તમારી વર્કબુકમાં સૂચના આપી છે। ઓકે, ચાલો તો અહીંયા જોઈ લઈએ આપણે। તમારી વર્કબુક, ઓકે, એમાં સૂચના આપી છે કે પ્રશ્ન વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો। તો શું છે તો ચાલો પહેલાં વાંચી લઈએ કે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ। આપણે જે વાર્તા હતી ને, જોઈ હતી ને આપણે, સ્ક્વિરલ, રેબિટ, ડોંકી, એ વાર્તા ઉપરથી જ પ્રશ્નો છે। શું છે તો ચાલો જોઈ લઈએ। તો પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ સ્ક્વિરલ, SQUIRREL, સ્ક્વિરલ ડુઈંગ? હવે જોઈએ ઓપ્શન શું છે, સ્લીપિંગ અને રનિંગ। બરાબર, પછી બીજું છે વોટ ઇઝ જમ્બો ડુઈંગ, રનિંગ ઇન ધ સ્કાય અને ફ્લાઇંગ ઇન ધ સ્કાય। ત્રીજું છે વોટ ઇઝ ઝુમ્બો નાઉ ડુઈંગ? કૌંસમાં છે સિટિંગ ઓન અ ક્લાઉડ, બીજો ઓપ્શન છે રનિંગ ઓન અ ક્લાઉડ। ચાલો પહેલાં અહીં સુધી જોઈ લઈએ। ઓકે, આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ? બરાબર, વોટ એટલે શું, ઇઝ એટલે છે, સ્ક્વિરલ એટલે ખિસકોલી અને ડુઈંગ એટલે શું કરી રહી છે, ડૂ એટલે કરવું। ખિસકોલી શું કરી રહી છે તો સ્લીપિંગ એટલે સૂઈ રહી છે અને રનિંગ એટલે દોડી રહી છે। તો આ બંનેમાંથી શું આવે, વાર્તામાં શું હતું, ખિસકોલી શું કરી રહી છે, ઇઝ એટલે છે, ખિસકોલી શું કરી રહી છે? તો કે શું કરતી હતી ખિસકોલી, દોડતી હતી? નહીં, તો શું કરતી હતી, સૂતી હતી ને, તો સ્લીપિંગ। ઓકે, તો સ્લીપિંગ નીચે લીટી કરી દેવાની। ઓકે, હવે વોટ ઇઝ જમ્બો ડુઈંગ? બરાબર, વોટ એટલે શું, ઇઝ એટલે છે, જુમ્બો ઈ હાથીનું નામ છે, બચ્ચાનું નામ, અને ડુઈંગ જમ્બો શું કરી રહ્યો છે તો રનિંગ ઇન ધ સ્કાય કે ફ્લાઇંગ ઇન ધ સ્કાય, આકાશમાં દોડી રહ્યો છે, સ્કાય એટલે આકાશ,
રન એટલે દોડવું અને ફ્લાય એટલે ઉડવું. તો આકાશમાં દોડી રહ્યો છે કે આકાશમાં ઉડી રહ્યો છે જુંબો શું કરતો હતો? તો કે ફ્લાઇંગ ઇન ધ સ્કાય. વોટ ઇઝ જુંબો નાઉ ડુઈંગ? અત્યારે જુંબો શું કરી રહ્યો છે? વોટ એટલે શું, ઇઝ એટલે છે, જુંબો હાથીનું બચ્ચું, નાઉ એટલે અત્યારે, ડુઈંગ એટલે કરી રહ્યો. જુંબો અત્યારે શું કરી રહ્યો છે? સિટિંગ ઓન અ ક્લાઉડ, વાદળમાં બેઠો છે, કે રનિંગ ઓન અ ક્લાઉડ, કે વાદળમાં દોડે છે. તો શું કરતો હતો? તો કે વાદળમાં બેઠું છે. બરાબર, તો આ એનો જવાબ છે. તો હવે જ્યારે આપણે પૂરો જવાબ લખીએ ત્યારે સ્ક્વિરલ ઇઝ, અહીંથી સ્ટાર્ટ કરવાનું, સ્ક્વિરલ ઇઝ SQUIRREL, સ્ક્વિરલ ઇઝ શું છે જવાબ? સ્લીપિંગ, SLEEPING. બરાબર, અહીંયા ધ પણ મૂકી શકો તમે. ધ સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ, ખિસકોલી સૂઈ રહી છે. વોટ ઇઝ જમ્બો ડુઈંગ? તો ધ જમ્બો ઇઝ, એમાં પણ એ જ લખવાનું, ધ જમ્બો પછી ક્રિયાપદ. ધ જમ્બો ઇઝ શું કરી રહી છે? ફ્લાઇંગ ઇન ધ સ્કાય, ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આ થઈ ગયો જવાબ. વોટ ઇઝ જમ્બો નાઉ ડુઈંગ? જમ્બો અત્યારે શું કરી રહ્યું છે? સિટિંગ ઓન અ ક્લાઉડ. તો ધ જમ્બો ઇઝ શું છે? સિટિંગ, SITING, સિટિંગ ઓન અ ક્લાઉડ. આ થઈ ગયો આપણો જવાબ. આ રીતે પૂરો જવાબ લખવાનો છે. ઓકે, ચાલો હવે એના પછી કયો ક્વેશ્ચન છે? ચાલો, ચાર નંબરનો શું ક્વેશ્ચન છે વાંચો બધા. શું પ્રશ્ન પૂછ્યો છે નંબર ફોરમાં? નંબર ફોર, વોટ ઇઝ ઝુમ્બો ડુઈંગ? કૌંસમાં છે, કાઉન્ટિંગ ધ સ્ટાર્સ, અને બીજું શું છે? કેચિંગ ધ સ્ટાર્સ. બે ઓપ્શન છે, તમારે કહેવાનું કયો સાચો આવે. અને પાંચમા છે, વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ? કૌંસમાં છે, પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ, કે કેચિંગ ધ સ્ટાર્સ. ચાલો શું છે તો ચાલો વાંચીએ. વોટ ઇઝ ઝુમ્બો ડુઈંગ? ઝુમ્બો શું કરી રહ્યો છે? કાઉન્ટિંગ ધ સ્ટાર્સ કે કેચિંગ ધ સ્ટાર્સ? સ્ટાર્સ ગણતો હતો કે પકડતો હતો? તો કે કેચિંગ ધ સ્ટાર્સ. આવ્યું હતું ને વાર્તામાં, સ્ટોરીમાં. હવે અહીંયા શું છે? વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ? ખિસકોલી શું કરી રહી છે? પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ. તો કે જે સ્ટાર્સ છે, તારા છે, એ ખીચામાં મૂકે છે, કે કેચિંગ ધ સ્ટાર્સ, કે તારાને પકડે છે? તો શું કરે છે? પુટિંગ ધ સ્ટાર્સ, એના જે પોકેટ છે એની અંદર એ તારાઓ મૂકે છે. તો જવાબ લખીએ ત્યારે શું લખવાનું? કે ઝુમ્બો ઇઝ, ધ ઝુમ્બો ઇઝ શું કરે છે? કેચિંગ ધ સ્ટાર્સ, કેચિંગ ધ સ્ટાર્સ, તારા પકડે છે. બરાબર, હવે અહીંયા શું જવાબ છે? વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ? તો ધ સ્ક્વિરલ ઇઝ
ધ સ્ક્વિરલ ઇઝ શું કરે છે ઉટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ ખિસ્સામાં મૂકે છે. તો આ રીતના જે પાંચ ક્વેશ્ચન છે એનો જવાબ આપણે આપવાનો છે. ઓકે ચાલો હવે એના પછી જુઓ. એના પછી કલર્સ, તમારી વર્કબુકમાં અહીંયા કલર્સના નેમ આપ્યા છે. ઓકે તો હવે જુઓ અહીંયા તમારે કલર્સના નેમ, કલર્સ કયા કયા કલર્સ છે, રેડ, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, પિંક, પર્પલ, બ્રાઉન, વ્હાઇટ અને બ્લેક, રેડ, આર ઈ ડી, રેડ એટલે લાલ, બી એલ યુ ઈ, બ્લુ એટલે ભૂરો, ગ્રીન, ગ્રીન એટલે લીલો, યલો, યલો એટલે પીળો, ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, પિંક, પિંક એટલે ગુલાબી, પર્પલ, પર્પલ એટલે જાંબુડિયો, બ્રાઉન, બ્રાઉન એટલે કથ્થઈ, વ્હાઇટ, વ્હાઇટ એટલે સફેદ અને બ્લેક, બ્લેક એટલે કાળો. બરાબર. હવે આજનું હોમવર્ક શું છે? તો આજના હોમવર્કમાં તમારે જે પાંચ પ્રશ્નો આપણે જે વર્કબુકમાં કરાવ્યા એ વર્કબુકમાં લખી લેવાના છે. વર્કબુકમાં પ્રશ્નો લખવા એટલે કે પ્રશ્નોના જવાબ, ક્વેશ્ચન વન, અને કલરના નામ એ હોમવર્કની નોટબુકમાં લખવાના છે. હોમવર્કની નોટબુકમાં કેટલી વાર લખવાના? ત્રણ વાર. બરાબર. સમજાઈ ગયું હોમવર્ક? જે આ પાંચ પ્રશ્નો છે ધ્યાનથી સાંભળો. આ પાંચ પ્રશ્નો જે આપણે આજે કરાવ્યા એ વર્કબુકમાં લખવાના છે, અને જે આ કલર્સના નામ છે એ એક સ્પેલિંગ ત્રણ વાર લખવાનું છે. આ જે કલર્સના નામ છે એ હોમવર્કની નોટબુકમાં લખવાના છે. આ તમારું આજનું હોમવર્ક છે. તો ચાલો બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય.